ની શરૂઆત એક નાનકડી વાર્તાથી કરીએ. એક જમાનો હતો રાજા અને રજવાડાનો. તો આ વાર્તા છે એક નાના રજવાડાની. ત્યાં મહેલમાં દૂરના ગામમાંથી એક સુથારને ઇન્વિટેશન મળ્યું, આમંત્રણ મળ્યું લાકડાનું મંદિર બનાવવા માટે. હવે આ મંદિર જે છે એ રાજકુમારીના કક્ષમાં બનાવવાનું હતું. એટલે સુથાર તો પોતાના ઓજારો લઈને પહોંચી ગયો રાજાના મહેલમાં. એણે નક્કી કરેલા દિવસે કામ શરૂ કરી દીધું. હવે આ સુથાર જે હતો એ સુંદર હતો, યુવાન હતો અને ઉપરથી અદ્ભુત કલાકાર હતો. એટલે એની કામ કરવાની ધૂનથી રાજકુમારી તો ઇમ્પ્રેસ થઈ ગઈ. આ સુથાર અને રાજકુમારી એકબીજાના પ્રેમમાં પડ્યા. મંદિરનું કામ પૂરું થયું અને રાજકુમારીએ સુથારને વાયદો કર્યો કે તું મારી રાહ જોજે, હું તને તારા જ ગામમાં આવીને મળીશ અને તારી સાથે લગ્ન કરીશ. એટલે સુથારની તો ખુશી સાતમા આસમાને. ગામમાં પાછો આવ્યો. એક દિવસ રાહ જોઈ, અઠવાડિયું રાહ જોઈ, 15 દિવસ, મહિનો. સુથારને ભરોસો હતો કે આવશે, પણ એ આવે ત્યાં સુધી કરવું શું, આમ જ હાથ પર હાથ ધરીને બેસી રહીશ? ગામમાં દૂર દૂર સુધી જોયા કરીશ કે ક્યારે આવશે, ક્યારે આવશે? ના, એણે શું કર્યું, એણે ગામની બહાર એક જગ્યા પસંદ કરી. રોજ ફરી ફરીને લાકડું ભેગું કરે અને પછી એ લાકડા પર પોતાની કલા અજમાવે. પોતાના ઓજારોથી એના પર કામ કરતો રહ્યો, કરતો રહ્યો. એણે પહેલા પાયો નાખ્યો, પછી ફ્રેમ ઊભી કરી, પછી બન્યા રૂમ, ધીરે ધીરે ઝરૂખા બન્યા. એકે એક ખૂણો બે નમૂન કારીગરીનો ઉત્તમ નમૂનો. એમ કરતા કરતા લાકડાની એક આખી અદ્ભુત હવેલી તૈયાર થઈ ગઈ. હવે આપણી વાર્તાઓ એટલે હેપી એન્ડિંગ તો હોય જ. પેલા રાજા ફરતા ફરતા આ ગામ બાજુ આવ્યા. તેમણે અદ્ભુત હવેલી જોઈ અને બધાને પૂછ્યું કે આ કોની છે? તો લોકોએ કહ્યું કે આ સુથારની. બસ, રાજાને તો ગમી ગયા હવેલી અને ગમી ગયો આ સુથાર. એણે નક્કી કર્યું કે રાજકુમારીના લગ્ન આ ભાઈની સાથે જ કરવા. સો ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ્સ વેલ. બટ આજનો મોર્નિંગ મંત્ર, આપણે ઘણી બધી વખત લાઈફમાં ઘણી બધી વસ્તુ માટે રાહ જોયા જ કરીએ, જોયા જ કરીએ. એ મળે નહીં ને તો અકળાઈ જઈએ. રાહ જોતા હોઈએ અને પછી આપણને એમ થાય કે આ સમય પણ હાથમાંથી જઈ રહ્યો છે અને જેની રાહ જોઈએ છે કે મળશે કે કેમ એ પણ નક્કી નથી. તો અગત્યનું એ નથી કે આપણે રાહ કેટલી જોઈએ છે, અગત્યનું એ છે કે આપણે રાહ કેવી રીતે જોઈએ છે. રાહ જોવી એ પણ એક કળા છે. રાહ જોતી વખતનો સમય જે છે ને, એને એવી જગ્યાએ એવી રીતે ઇન્વેસ્ટ કરીએ કે એટ ધ એન્ડ આપણને ડબલ રિટર્ન મળે. જે વસ્તુની રાહ જોઈએ છે એ કદાચ મળે કે ના મળે, પણ એ સમય જ્યાં ઇન્વેસ્ટ કર્યો હોય એને કારણે સમય ફળે. મિર્ચી 98.3, સરસ મજાની સોમવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.